हेलो स्टूडेंट्स, गया पीरियड में आपणे बीजू चेप्टर डेंटल हेल्थ ए पूरू कर्युं। हवे पाछा ग्रामर उपर आवीए, केम के बे चेप्टर जोई लीधा, फरी पाछू एक ग्रामरनुं चेप्टर जोई लईए। तो आजे तमारे नाइंथनुं पछीनुं जे चेप्टर शीखवानुं जे छे क्वेश्चन्स विथ हाउ, एटले के हाउ थी शरू थता प्रश्नो। तो एना माटे तमारे थोड़ा पॉइंट समझवाना छे अने पछी एना माटेना प्रश्नों कई रीते बनशे ए आपणे समझशुं। तो यूनिटनुं नाम छे, तमारे चेप्टरनुं नाम छे क्वेश्चन विथ हाउ, हाउ थी शुरू थता प्रश्नो। चलो तो आपणे पहेला थोड़ा पॉइंट समझी लए। आज बे पॉइंट शीखवाडुं छुं, थोड़ाक अघरा छे पण ओम सहेला छे, समझी जाशो तो साव सहेला छे, बराबર છે। ચાલો તો એમાં પહેલું શીખવાનું છે તમારે લિટલ અને અલિટલ। શું છે લિટલ અને અલિટલ? એટલે કે લિટલ એટલે થોડું અને અલિટલ એટલે ખૂબ જ થોડું। ચાલો જો લિટલ, પહેલું જે લિટલ, લિટલ એટલે નહિવત। લિટલનો સમાનાર્થી શબ્દ છે હાર્ડલી એની, એટલે કે લિટલ માટે તમે હાર્ડલી એની પણ વાપરી શકો છો, આ બંને એકબીજાના સમાનાર્થી। પણ બંનેનો મિનિંગ શું થાય? નહિવત, સાવ થોડું, ખૂબ જ થોડું હોય એને કહેવાય લિટલ। અને એને નેગેટિવ એટલે કે નકાર અર્થમાં વપરાય છે, કોને? લિટલ, બરાબર છે। લિટલ એટલે નહિવત, એનો સમાનાર્થી શબ્દ છે હાર્ડલી એની, અને એ નેગેટિવ મિનિંગમાં વપરાય છે। તો એક્ઝામ્પલ જુઓ, આઈ હેવ લિટલ ટાઈમ ફોર રીડિંગ, આઈ હેવ, મારી પાસે લિટલ ટાઈમ, ખૂબ જ થોડો ટાઈમ છે ફોર રીડિંગ, વાંચવાનો, એટલે કે વાંચવાનો સમય નહીવત છે, પૂરતો છે જ નહીં। તો પરીક્ષાની છેલ્લી ઘડીએ તમે વાંચવા બેસો, તમારી પાસે વાંચવાનો ટાઈમ હોય નહીં। 11 વાગે પેપર હોય ને તમે 9 વાગે વાંચવા બેસો, તમારું કંઈ 1 કલાકમાં વાંચાઈ ન જવાય, 10:30 જ ઘરે જ નીકળવું પડે। તો તમે શું કહો? આઈ હેવ લિટલ ટાઈમ ફોર રીડિંગ, મારી પાસે વાંચવાનો પૂરતો સમય નથી, એટલે નેગેટિવ મિનિંગમાં એ વપરાય છે। એટલે આમાં નોટ ક્યાંય ન થતો, પણ એનો મિનિંગ જ કેવો થાય? નેગેટિવ, એટલે નોટ મૂકવાની કંઈ જરૂર છે નહીં, બરાબર। તો શું કીધું? આઈ હેવ લિટલ ટાઈમ ફોર રીડિંગ, મારી પાસે વાંચવાનો ખૂબ જ ઓછો સમય છે, એટલે કે વાંચવાનો સમય નહીવત છે, પૂરતો છે નહીં। અને એ જ વાક્યને બીજી રીતે લખવું છે તો લિટલની જગ્યાએ શું મૂકી દો? હાર્ડલી એની, એટલે શું લખશો તમે? આઈ હેવ હાર્ડલી એની ટાઈમ ફોર રીડિંગ, બરાબર। આઈ હેવ હાર્ડલી એની ટાઈમ ફોર રીડિંગ, મારી પાસે વાંચવાનો ખૂબ જ ઓછો સમય છે। હવે અ લિટલ, બંનેમાં કંઈ જાજો ફેર નથી। લિટલ તો જોયું, અ લિટલ, અ લિટલ એટલે થોડું, પણ આના કરતાં વધારે। હવે એના માટે હું તમને ખાલી એક જસ્ટ સમજાવું છું કે તમારી પાસે પાણીના 2 ગ્લાસ છે, બરાબર છે। આ રીતે પાણીના 2 ગ્લાસ છે તમારી પાસે। હવે એક પાણી, એક ગ્લાસમાં પાણી ખાલી આટલું જ છે અહીંયા સુધીનું, તો તમે શું કહો કે સાવ નહિવત, સાવ થોડું પાણી છે, પણ આના કરતાં થોડુંક વધારે હોય તો તમે શું કહો કે ગ્લાસમાં થોડુંક પાણી તો છે, બરાબર। આમાં તો શું હોય? ખાલી તળિયું થોડુંક ઢંકાય એટલું જ પાણી હોય, તો એ કેવું કહેવાય? લિટલ, એટલે કે સાવ નહીવત પાણી હોય, અને આના કરતાં વધારે હોય, પણ પૂરતું તો નથી પીવા માટે, પણ આના કરતાં, આના પ્રમાણમાં કેવું છે? આ ગ્લાસમાં પાણી વધારે છે, તો એને શું કહેવાય? અ લિટલ। એટલે આમાંય નહીવત છે ને આમાંય, આમાંય ઓછું છે ને આમાંય ઓછું છે, બેમાં છે તો ઓછું જ, પણ આમાં સાવ ઓછું હોય એટલે એ લિટલમાં આવે, અને આમાં આના કરતાં થોડુંક વધારે હોય એટલે એ સેમાં આવે, અ લિટલમાં, બરાબર છે। તો હવે અહીંયા એ જ મિનિંગ છે કે અહીંયા સાવ નહીવત, સાવ થોડા પ્રમાણમાં, પછી અહીંયા અ લિટલ એટલે કે થોડું, એટલે શું થાય? સમ બટ નોટ મચ, થોડું પણ વધારે નહીં, પૂરતું નહીં, સમ થોડું પણ પૂરતું નહીં। તો એ વપરાય પોઝિટિવ મિનિંગમાં કે ભાઈ થોડુંક તો છે પણ વધારે નથી, પણ થોડુંક તો છે, આ તો સાવ થોડું હોય, આ એના કરતાં થોડુંક વધારે હોય, એટલે શું કીધું? પોઝિટિવ મિનિંગમાં હોય, અને નહિવત કરતાં થોડુંક વધારે, એટલે કે નહિવત કરતાં થોડુંક વધારે, સાવ નહિવત હોય તો લિટલ, નેગેટિવ મિનિંગમાં, એની થોડુંક વધારે હોય તો અ લિટલ, એટલે કે નહિવત કરતાં થોડુંક વધારે, અને પોઝિટિવ મિનિંગમાં, બરાબર છે। આટલું જુઓ, અ લિટલ એટલે થોડું, સમ બટ નોટ મચ, અને પોઝિટિવ મિનિંગમાં વપરાય
એટલે કે નહીવત કરતાં થોડું વધારે. હવે એના માટેનું શું વાક્ય છે? કુડ યુ ગીવ મી અ લિટલ મિલ્ક? કુડ યુ ગીવ મી, શું તમે મને આપશો અ લિટલ મિલ્ક, થોડુંક દૂધ આપશો, એટલે કે પીવા પૂરતું થોડુંક આપશો દૂધ. અને બીજું, ધેર ઇઝ અ લિટલ વોટર ઇન ધ જગ. ધેર ઇઝ અ લિટલ વોટર, જગમાં, ઇન ધ જગ, જગમાં થોડુંક પાણી છે. હવે જુઓ, ટાઈમના મિનિંગમાં હોય ને તો મોસ્ટ ઓફ, ટાઈમના અર્થમાં હોય તો મોસ્ટ ઓફ શું વપરાશે? લિટલ. અને લિક્વિડ એટલે કે પ્રવાહીના અર્થમાં હોય, બરાબર, અહીંયા મિલ્ક અને અહીંયા વોટર, તો એ લિક્વિડના અર્થમાં હોય, પ્રવાહીના અર્થમાં હોય તો શું વપરાશે મોટા ભાગે? અ લિટલ. અને ટાઈમના મિનિંગમાં હોય, સમયના મિનિંગમાં હોય, અર્થમાં હોય તો શું વાપરશો તમે? લિટલ, મોટા ભાગે, બરાબર છે. પછી જરૂરી નથી કે આ જ મૂકવાનું, ક્યારેક લિક્વિડ માટે, મોસ્ટ ઓફ તો લિક્વિડ માટે અ લિટલ મૂકાશે અને ટાઈમ માટે લિટલ મૂકાશે. પણ ક્યારેક એવું બને કે ટાઈમ લિક્વિડ માટે લિટલ પણ, એટલે કે પ્રવાહીના અર્થમાં લિટલ પણ વપરાય છે, બરાબર છે. તો મોસ્ટ ઓફ આવું હોય કે પ્રવાહીના અર્થમાં અ લિટલ વપરાય અને ટાઈમના અર્થમાં લિટલ વપરાય. પણ ક્યારેક અદલા બદલી પણ થઈ જાય છે. પણ આ મોસ્ટ ઓફ આ યાદ રાખવાનું કે ભાઈ આવું થાય છે. પણ કદાચ આ ઓપ્શન લિક્વિડના અર્થમાં અ લિટલ નથી આપ્યો ઓપ્શન, અને લિટલ આપ્યો છે ઓપ્શન, તો તમારે આને અહીંયા મૂકી દેવાનું, બરાબર છે. ચાલો, તો યાદ રાખી લો, પાછું જોઈ લ્યો, લિટલ એટલે નહીવત, એનો સમાનાર્થી શબ્દ હાર્ડલી એની, જે નેગેટિવ મિનિંગમાં વપરાય છે. જે થાય, આઈ હેવ લિટલ ટાઈમ ફોર રીડિંગ, મારી પાસે વાંચવાનું ખૂબ જ થોડો, એટલે કે સાવ નહીવત ટાઈમ છે આઈ હેવ, અને એને જ બીજા અર્થમાં લખવું છે તો આઈ હેવ હાર્ડલી એની ટાઈમ ફોર રીડિંગ, મારી પાસે વાંચવાનો પૂરતો સમય નથી. અને અ લિટલ એટલે થોડું, પણ લિટલ કરતાં વધારે, સમ બટ નોટ મચ, થોડુંક પણ વધારે નહીં, પોઝિટિવ મિનિંગમાં વપરાય છે, નહીવત કરતાં થોડુંક વધારે. કુડ યુ ગીવ મી લિટલ મિલ્ક, શું તમે મને થોડું દૂધ આપશો? દેર ઇઝ અ લિટલ વોટર ઇન ધ જગ, જગમાં થોડું પાણી છે, બરાબર. હવે એ જ રીતના બીજો શબ્દ જોઈ લઈએ, ફ્યુ અને અ ફ્યુ. ફ્યુ એટલે પણ બહુ, થોડા, આ જ રીતના હશે, બરાબર. પણ અહીંયા ટાઈમ અને લિક્વિડ બે જ વપરાય છે, બરાબર, બે જ તમે વાપરી શકશો, કા પ્રવાહીના અર્થમાં અને કા ટાઈમના અર્થમાં. હવે ફ્યુ અને અ ફ્યુ, એનો મિનિંગ પણ આવો જ થશે. ફ્યુ એટલે ખૂબ જ થોડા, હાર્ડલી એની, એ પણ નેગેટિવ મિનિંગમાં જ વપરાય છે. જેમ કે ધેર વેર અ ફ્યુ પેસેન્જર્સ ઇન ધ બસ, ધેર વેર ફ્યુ પેસેન્જર્સ ઇન ધ બસ. હવે ધારો કે 52 સીટ છે બસમાં, અને બસમાં 4-5 જ પેસેન્જર હોય તો શું કહેવાય? કે બસમાં ખૂબ જ થોડા, નહીવત પ્રમાણમાં પેસેન્જર્સ છે. તો અહીંયા શું કીધું? અહીંયા ધેર વેર ફ્યુ પેસેન્જર્સ ઇન ધ બસ, બસમાં ખૂબ થોડા પેસેન્જર્સ હતા, મુસાફરો ખૂબ થોડા હતા. 52 સીટ છે, 52 બસમાં સીટ છે, 4-5 જ પેસેન્જર હોય તો શું કહ્યું? કે બસમાં ખૂબ જ થોડા પેસેન્જર હતા. તો બહુ થોડા, હાર્ડલી એની, નહીવત પ્રમાણમાં દર્શાવવું છે તો અહીંયા શું વપરાય? ફ્યુ. હવે અહીંયા જુઓ, સજીવ, પેસેન્જર્સ એટલે સજીવ, બરાબર, અથવા તો વસ્તુ. પેસેન્જર્સ એટલે કે સજીવ અથવા તો કોઈ પણ વસ્તુ માટે હંમેશા વપરાશે ફ્યુ, બરાબર. વસ્તુ માટે અથવા તો માણસ માટે હંમેશા શું વપરાશે? ફ્યુ. અહીંયા પણ છે, આઈ હેવ ફ્યુ બલૂન્સ, મારી પાસે ખૂબ થોડા ફુગ્ગાઓ છે, ભાગ્યે જ 2-4, મારી પાસે તો થોડાક જ, સાવ નહીવત પ્રમાણમાં ફુગ્ગા છે. એટલે શું કહ્યું? મારી પાસે ખૂબ જ થોડા ફુગ્ગાઓ છે. તો ફ્યુ અને અ ફ્યુ, તો ફ્યુમાં બહુ થોડા, નેગેટિવ મિનિંગમાં ખૂબ જ ઓછું, હાર્ડલી એની, એનો પણ સમાનાર્થી શબ્દ શું છે? હાર્ડલી એની. અહીંયા તમે હાર્ડલી એની લખી શકો, ધેર વેર હાર્ડલી એની પેસેન્જર્સ ઇન ધ બસ, આઈ હેવ હાર્ડલી એની બલૂન્સ, એમ પણ સાચું, બરાબર છે. તો સજીવ અને વસ્તુ માટે શું વપરાશે? તો કે ફ્યુ અને એ ફ્યુ. જ્યારે પ્રવાહી અને સમય માટે શું વપરાશે? લિટલ અને અ લિટલ. તો આ ફ્યુ જોયું. હવે અ ફ્યુ, તમે એમ કહો કે અહીંયા તો આપણે ફ્યુ મૂકી શકીએ કે અ ફ્યુ મૂકી શકીએ? તો નહીં, ત્યાં તમે ફ્યુ કે અ ફ્યુ ન મૂકી શકો. અહીંયા એમ કહો કે લિટલ કે અ લિટલ મૂકી શકાય? તો નહીં, ત્યાં લિટલ કે અ લિટલ કાંઈ મૂકી શકાતું નથી, બરાબર છે. ચાલો, તો અને બીજું છે અ ફ્યુ. અ ફ્યુ એટલે થોડા, સમ, પોઝિટિવ મિનિંગમાં, એટલે કે થોડુંક વધારે હોય. જેમ કે ધેર વેર અ ફ્યુ કેન્ડિડેટ્સ પ્રેઝન્ટ, ધેર વેર અ
फ्यू कैंडिडेट्स, थोड़ा कैंडिडेट्स हाजर होता, इंटरव्यू होतु अने इंटरव्यू माटे 15 सीट छे, 15 जगह छे इंटरव्यू माटे, अने कैंडिडेट्स आया छे 6 થી 7, तो जाजाई न कहवाय ने थोड़ाई न कहवाय, बराबर छे। एटले तमे शुं कही शको के थोड़ा कैंडिडेट्स एटले के उम्मेदवारो, कैंडिडेट्स एटले शुं थाय, उम्मेदवार, थोड़ा उम्मेदवारो हाजर हता, बराबर छे। पछी छे दिलीप हेज अ फ्यू स्टेम्प्स, दिलीप हेज अ फ्यू स्टेम्प्स, दिलीप पासे थोड़ा स्टेम्प्स छे, સાવ નથી એવું નથી, બે ચાર જ નહીં, એમ તો થોડા ઘણા એની પાસે સ્ટેમ્પ્સ છે, 10-12 સ્ટેમ્પ્સ હશે, તો શું કહીએ, દિલીપ પાસે થોડા સ્ટેમ્પ્સ છે। તો આ છે તમારે, આ જો અહીંયા પણ વસ્તુ, આ વસ્તુ અને આ સજીવ, તો એના માટે અફ્યુ, અહીંયા તમે લિટલ કે અલિટલ મૂકી શકો નહીં, બરાબર। તો લિટલ અને અલિટલનો એટલો ફેર છે, લિટલ અને અલિટલ વપરાશે પ્રવાહી અને સમય માટે, અને ફ્યુ અને અફ્યુ વપરાશે સજીવ અને વસ્તુ માટે। આ બંને એકબીજાના, આ બંને એકબીજાના સમાનાર્થી નથી, યાદ રાખજો, આની જ જગ્યાએ વપરાશે, આની જ જગ્યાએ વપરાશે, ઓકે। ચાલો તો આટલું યાદ રાખીએ, આટલું સમજી લો, આટલું જો એવું લાગે તો લખી પણ લેજો, નોંધ પણ કરી લેજો, એટલે તમારે સમજવું હોય તો પ્રોબ્લેમ ન થાય, ક્યારેક વાંચવું હોય તો તમને આવડતું હોવું જોઈએ, એક્સરસાઇઝ કરશું ત્યારે તમને ખ્યાલ હોવો જોઈએ કે શું આવે જવાબ, એમ બરાબર છે। તો આટલું જોઈ લેજો, સમજી લેજો અને યાદ રાખી લેજો, અને જરૂર પડે તો લખી લેજો, કંઈ જાજુ લખવાનું નથી, થોડુંક લખી લેજો એટલે તમને ખ્યાલ આવી જાય, અને લખશો તો પાકું પણ થઈ જશે, બરાબર છે। તો આ બે ટોપિક આજે જોયા, હવે નેક્સ્ટ પીરિયડમાં નેક્સ્ટ બે ટોપિક જોઈ લઈશું, કયા કયા શીખવાના જઈ, ઓકે। તો ક્વેશ્ચન્સ વિથ હાવ એટલો ટોપિક જોઈ લેજો, એવું લાગે તો લખી પણ લ્યો, એટલે તમને ફટાફટ યાદ રહી જાય અને પાકું પણ થઈ જાય, ઓકે। તો આ પીરિયડમાં આટલું રાખીએ, નેક્સ્ટ પીરિયડમાં વધુ જોઈ લઈશું।